गुजरात छेल्ला 50 वर्षमां न જોયું હોય તેવું વાવાઝોડું જોશે। અંબાલાલ પટેલની ફરી એક આકરી આગાહી। બિપોર જોઈ વાવાઝોડાને લઈ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર આકરી આગાહી કરી છે। જો તમે પણ વાવાઝોડાને લઈને પડે પડની સાચી અને સચોટ માહિતી મેળવવા માંગો છો तो हमणाज आ चेनल ने सब्सक्राइब करी लो, कारण के आ चेनल पर तमने वावाझोड़ा ने लईने पड़े पड़नी साची अने स्पष्ट अपडेट जोवा मळशे। बिपोर जोई वावाझोड़ू हवे गणतरीनी ज कलाकोमां गुजरात पर खाबकी रह्युं छे, त्यारे बिपोर जोई वावाझोड़ा ने लईने जाणीता हवामान शास्त्री अंबालाल पटेले एक आकरी आगाही करी छे। नमस्कार, तमारा बधानुं स्वागत छे द काजुसुवा यूट्यूब चेनल पर। શા માટે અંબાલાલ પટેલે એવું કહ્યું કે ગુજરાત 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું જોશે, વાત એના વિશે કરવાની છે। પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને सहकारी योजनाओं ने लगती तमाम माहिती ध काजल सुवा गुजराती समाचार यूट्यूब चैनल पर मळी रहेशे। अने साथे साथे अमारा व्हाट्सएप ग्रुप में जोड़ावानुं पण चूकशो नहीं। लिंक जे छे ते कमेंट में पिन करेली छे अने डिस्क्रिप्शन में पण आपेली छे। गुजरात में हाल बिपोर जोई वावाझोड़ानी असर वर्तावानुं शुरू थई गयुं छे। आ वावाझोड़ाने कारणे दरियाकांठे अनेक विस्तारोमां धोधमार वरसाद पण वरसी रह्यो छे। બિપોર જોઈ વાવાઝોડું હાલ દરિયામાં સ્થિર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ સંકટ હજુ ટળ્યું નથી। બિપોર જોઈ વાવાઝોડાને લઈ ગુજરાતનું વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર સવારે 12 કલાકની સ્થિતિએ સાયક્લોન બિપોર જોઈ પોરબંદરથી થોડું દૂર સ્થિર થયું છે। હાલ 300 કિમી દૂર દરિયામાં સ્થિર થઈ ગયું છે, પરંતુ દેવભૂમિ દ્વારકા, જખો અને નલિયાથી અંતર વધુ ઓછું થયું છે। હાલ વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર, જખોથી 310 કિલોમીટર દૂર અને નલિયાથી 330 કિલોમીટર દૂર છે। હાલ પોરબંદરમાં વરસાદ છે। બિપોર જોઈ વાવાઝોડાને લઈ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર આકરી આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે આવ્યું છે। રાજ્યના દરિયાઈ વિસ્તારમાં ચિંતામાં વધારો થયો છે, કારણ કે બિપોર જોઈ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। અંબાલાલ પટેલે કહ્યું કે બિપોર જોઈ વાવાઝોડાની અસર ગુજરાતમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળના તોફાનો સાથે કડાકા ભડાકા આંધી સાથે વરસાદ વરસી શકે છે। રાજ્યના પશ્ચિમ કાંઠા પર વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે, તેમજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે। હાલ દ્વારકામાં અતિ ભારે વરસાદ વરસી પણ રહ્યો છે। અંબાલાલે વધુમાં જણાવ્યું કે ગુજરાતનો દરિયો તોફાની બનશે અને ભારે કરંટ જોવા મળશે, એટલું જ નહીં ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે। ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે। વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે, તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે। વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિ ભારે વરસાદ પડશે। ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે? ગુજરાતમાં આવનારા સમયમાં ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે? જો એમની વાત કરીએ તો આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। આગામી 13-16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે। 13-16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝોડાની અસર થશે। મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે। એટલું જ નહીં, આ તારીખોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે। બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે।
વાવાઝોડું જેમ જેમ નજીક આવશે તેમ તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકાવવા લાગશે। સ્થળાંતરની વિગતની જો વાત કરીએ તો જૂનાગઢમાં 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કચ્છમાં 6786 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જામનગરમાં 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પોરબંદરમાં 543 અને દ્વારકામાં 4820 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગીર સોમનાથમાં 408 અને મોરબીમાં 2000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રાજકોટમાં 4031 અત્યાર સુધી કુલ સ્થળાંતરનો આંકડો 20588 એ પહોંચ્યો છે। એટલું જ નહીં, ઇતિહાસમાં પહેલી વખત ઓખા બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જી હા, આફતમાં પણ ગામ છોડવા તૈયાર નથી લોકો। ચક્રવાત બિપોર જોઈ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ભયંકર અસર વર્તાઈ રહી છે। ચક્રવાત બિપોરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપોરજોય વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચ્યું છે જેના કારણે તેની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે। વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। બિપોરજોય વાવાઝોડું હવે દેવભૂમિ દ્વારકાથી 290 અને કચ્છના જખો બંદરેથી 320 કિલોમીટર દૂર રહ્યું છે। હવામાન વિભાગના મતે 15મી તારીખે બપોરના સમયે વાવાઝોડું કચ્છમાં ટકરાય એવી શક્યતા છે। ત્યારે તંત્ર દ્વારા હાલ યુદ્ધના ધોરણે બિપોરજોયની પ્રભાવિત જિલ્લાઓમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં 20,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા હોવાનો અને આજ સાંજ સુધીમાં તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ બિપોરજોય વાવાઝોડું હજુ પણ દિશા બદલી શકે તેવી શક્યતા છે। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો એ પણ સચોટ અને સાચી માહિતી સાથે। તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને માહિતગાર રહો ગુજરાતની પડે પડની અપડેટ, વિશ્વના મહત્વના સમાચાર, સરકારી યોજનાઓ, સરકારી ભરતી અને એગ્રીકલ્ચર તેમજ તમામ પોઝિટિવ સ્ટોરીની સાથે। તો બસ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।